તારીખ 8 જાન્યુઆરી, આજનો દિન મહિમા, વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલી. અજબ વૈજ્ઞાનિક, ગજબ ખગોળશાસ્ત્રી ગેલિલિયોનો જન્મ ઈસવીસન 1564માં ઇટાલીના પિસા નગરમાં થયો હતો. પિતાની ઈચ્છા મુજબ પિસા વિશ્વવિદ્યાલયમાં તબીબી અભ્યાસમાં પ્રવેશ મેળવ્યો. એ સાથે તેમણે વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન પણ કર્યું. એક સરખી લંબાઈવાળા લોખંડના ગોળાના લોલકનું આંદોલન એક સરખી ગતિવાળું હોય છે, આ નિયમ તેમણે આપ્યો. યે હે ઇટલી કા પીસા શહેર. આજ યહાં કાફી ચહલ પહલ હૈ. આજ ગેલિલિયો કી પરીક્ષા કા દિન હૈ. ઉનકા દાવા હૈ કે પૃથ્વી ઘૂમતી હૈ. લોગો કી રાય મેં એસા સોચના ભી પાપ થા. મહેજ 17 સાલ કી ઉમ્ર મેં વિજ્ઞાન ઓર ગેલિલિયો ને એક દૂસરે કો ગલે લગાયા. હર દિન કી તરહ આજ ભી લોગ ચર્ચ કે હોલ મેં ઈશ્વર કો યાદ કર રહે થે. ગેલિલિયો ભી ઇન્હી લોગો મેં શામિલ થે. પ્રાર્થના કરતે હુએ ગેલિલિયો કી નજર અચાનક ચર્ચ કી છત પર ઝૂલતે હુએ ઝુમર પર પડી. લેકિન ઝુમર તો રોજ હી ઝૂમતા હૈ, ઇસમેં ક્યા ખાસ બાત હૈ? લેકિન ગેલિલિયો કી નજર ઝુમર સે હટી નહીં રહી થી. તભી હવા જોર સે ચલને લગી. ઇસસે ઝુમર કા દોલન બડા હો ગયા થા, યાને યે તેજ ચલને લગા થા. અરે યે ક્યા, અબ ગેલિલિયો ને અપને હાથ કી નબ્ઝ પકડ લી. નબ્ઝ પકડે ગેલિલિયો કી હૈરત કા ઠિકાના નહીં થા. જબ ઉન્હોને યે મહેસૂસ કિયા કે અભી ભી ઉતના હી સમય લગ રહા થા જો છોટે દોલન મેં લગ રહા થા. જબ હવા શાંત હુઈ તો ગેલિલિયો કી હૈરત કા ઠિકાના ન રહા. ઝુમર કા દોલન છોટા હો ગયા થા. અરે યે ક્યા, અભી ભી ઝુમર કે દોલન કા સમય ઉતના હી થા જિતના તેઝ હવા મેં લગ રહા થા. હાથ કી નબ્ઝ પકડે ગેલિલિયો જો દેખ રહે થે, વહ વિજ્ઞાન કે ઇતિહાસ કા એક નિર્ણાયક મોડ થા. દરસલ ઉન્હોને વિજ્ઞાન કી નબ્ઝ પકડી થી. ફિર ઉન્હોને રસ્સી કી લંબાઈ બઢાઈ. ઉન્હોને દેખા કે લંબાઈ બઢાને સે દોલન કે સમય મેં ફર્ક આ રહા થા. ઇસકા મતલબ થા કી લંબાઈ સમય અનુપાતિક હૈ. અબ ગેલિલિયો કો યે બાત સમજ આ ગઈ થી કે જિસ પ્રકાર પેન્ડુલમ કે ગોલે કા ભાર ઉસકે દોલન કે સમય તથા ગતિ કો પ્રભાવિત નહીં કરતા, ઉસી પ્રકાર વસ્તુ કે ગિરને કે સમય મેં ઉસકે ભાર કા કોઈ મહત્વ નહીં હોતા. નાડીના ધબકારાના દર માપવાનું સાધન પલ્સીમીટર તેમજ દૂર દૂરના તારાઓ અને વહાણો જોઈ શકાય તેવું દૂરબીન તેમણે બનાવ્યું. સૂર્યમાં કેટલાક ધાબા છે અને તે પોતાની ધરી ઉપર ફરે છે. તેના આવા વિધાનથી પાદરીઓ ઉશ્કેરાયા અને લોકોમાં વાત ફેલાઈ ગઈ કે ગેલિલિયો ધર્મવિરોધી છે. તેમના પર દાવો ચલાવ્યો અને બાઇબલની માન્યતાથી વિરુદ્ધ લખાણ લખવા બદલ 70 વર્ષની વયના ગેલિલિયોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. થર્મોમીટર અને ટેલિસ્કોપની શોધ પણ તેમણે કરી. સમય માપવા માટે ઘડિયાળમાં લોલકનો જે ઉપયોગ કરવામાં આવ્યો તે તેમણે કરેલા પ્રયોગનું જ પ્રદાન હતું. તેમના જીવનની સૌથી મોટી કરુણતા તો એ હતી કે દૂરબીનની મદદથી બીજાઓને આકાશની અજાયબીઓ બતાવનાર આ મહાન ખગોળશાસ્ત્રી ઉત્તરાવસ્થાની અંધત્વને કારણે પોતે એ નજરે જોવાનો લ્હાવો ન લઈ શક્યા. તેમનો દેહવિલય તારીખ 8 જાન્યુઆરી 1642ના રોજ થયો. ગેલિલિયો એક એવો દિગ્ગજ હતો કે જેના ખભા પર પાછળથી ન્યૂટન ઊભો હતો, આગળ જોવા અને સત્ય જાણવા માટે.